ચલો બાળકો કેમ છો મજામાં ગુડ આફ્ટરનૂન તો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત પ્રકરણ ત્રણ પ્રકરણનું નામ છે આપો અને લો આપો અને લો આ ગણિત છે આંકડાઓની રમત છે એક બાજુ આપવાનું અને બીજી બાજુ લેવાનું એટલે એને શું કહેવાય આપો અને લો આપો અને લો બરોબર ને આપો અને લો એમાં સરવાળા છે શું છે આજે આપણે શું ભણીશું સરવાળા ભણીશું બાળકો હવે અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે ઉદાહરણમાં છે ત્રણ વત્તા પાંચ બરોબર છે તો પહેલા આપણે
चार नवे छो तो साही वत्ता एकम मां केटला छे 3 वत्ता 5 तो 5 तो आपी दीधेला छे હવે 3 ભેગા કરો 6 7 8 કેટલા થયા 8 ચલો સાહી વત્તા 8 બરાબર કેટલા થાય બાળકો 68 કેટલા થાય 68 ખબર પડી કે બાળકો હજી જુઓ તમારી સમજણ માટે બીજો દાખલો ફરીથી લઉં 62 વત્તા 31 પહેલા આપણે 62 ને છૂટા પાડીશું 62 માં 2 એકમ છે 6 દશક છે 6 દશક તો 60 વત્તા 2 વત્તા 31 ને છૂટા પાડો 1 એ એકમ છે 3 એ દશક છે 3 દશક તો 30 થાય વત્તા 1 હવે પહેલા આપણે આ દશક દશકનો સરવાળો કરીશું 60 વત્તા 30 તો કેટલા થાય 90 થાય કેટલા થાય 90 થાય તો અહીંયા લખું છું સાઈડમાં 90 વત્તા એકમ એકમનો સરવાળો કરો 2 વત્તા 1 આ એકમને આ 90થી જોડી દો બરાબર 2 વત્તા 1 2 ને 3 તો 90 વત્તા 3 બરાબર કેટલા થાય 90 થાય કેટલા થાય બાળકો 90 90 વત્તા 3 કેટલા થાય 90 થાય બરોબર હવે અહીંયા જવાબ છે બીજો દાખલો હું લઉં છું કરજો 32 વત્તા 56 પહેલા આ 32 માં આપણે એકમ દશકને છૂટા પાડી છે 3 દશક તો 30 એકમમાં કેટલા છે 2 વત્તા 5 દશક તો 50 વત્તા 6 ખબર પડી ગઈ 32 વત્તા 56 માં 2 એકમ 3 દશક એટલે 30 વત્તા 5 દશક એટલે 50 વત્તા 6 ચલો હવે પહેલા દશક દશકનો સરવાળો કરો 30 વત્તા 50 કેટલા થાય 0 0 5 માં 3 ઉમેરો 6 7 8 80 થયા બરોબર 80 વત્તા એકમ એકમનો સરવાળો કરો 6 ને 2 8 80 વત્તા 8 બરાબર કેટલા થયા 88 કેટલા થયા 88 હવે આગળનો દાખલો છે 84 વત્તા 13 કેટલો છે 84 વત્તા 13 તો આપણે પહેલા 84 ને અલગ કરીશું 84 માં 4 એકમ છે 8 એ દશક છે 8 દશક તો 80 વત્તા 4 એકમમાં 4 ના 4 વત્તા 1 દશક એટલે 10 વત્તા એકમમાં 3 આપેલા છે 3 ઉમેરો ચલો હવે 80 અને 10 એ દશક છે એને એરો કરો અને પછી પહેલા એની ગણતરી કરો તો 80 વત્તા 10 0 0 8 માં 1 ઉમેરો તો 9 તો 90 વત્તા હવે આ એકમ એકમનો સરવાળો કરો 4 વત્તા 3 તો 4 આપેલા છે 4 માં 3 ઉમેરો તો 5 6 7 કેટલા થયા 7 તો 90 વત્તા 7 90 માં 7 ઉમેરો તો કેટલા થાય 57 કેટલા થાય 57 બરોબર હવે આગળ છે 44 વત્તા 24 હવે બાળકો તમને ખબર પડી જ ગઈ છે કે પહેલા આપણે કોને છૂટા પાડવાના છે તો પહેલા આપણે 44 ને છૂટા પાડીશું 44 માં 4 એકમ છે અને બીજા 4 એ દશક છે બરોબર છે તો એકમના સ્થાનની કિંમત એરા એ છે ને દશકના સ્થાનની કિંમત બદલાય તો 4 દશકમાં છે 4 દશક એટલે 40 વત્તા 4 વત્તા 2 દશક
એકમના 4 બિંદુઓ. ચલો દશક દશકને જોડો. 40 વત્તા 20 4 વત્તા 4 ની જોડો. 40 વત્તા 20 40 માં 20 ઉમેરીએ તો કેટલા થાય? 60 વત્તા બંને એકમમાં 4 4 છે તો 4 પછી બીજા 4 ઉમેરો તો 5 6 7 8 અહીંયા કેટલા મૂકવાના? 8 40 થાય વત્તા 3 40 માં 3 ઉમેરો તો કેટલા થાય બાળકો?
41 42 43 કેટલા થાય 41 42 43 બરોબર છે તો અહીંયા આપણે કેટલા કરીશું 43 કેટલા કરીશું 43 તો આ છૂટા પાડવાના ખબર પડી ગઈ કે કોણ દશક કઈ રીતે છૂટા પડાય જો આ બધા દાખલા મેં ગણ્યા બરાબર છે હવે આવા તમારે ઘરે જાતે રકમ બનાવીને એને છૂટા પાડવાના અને ઘરે પ્રેક્ટિસ કરવાની હવે અહીંયા બીજા દાખલા બધા છે બીજા દાખલા છે સરવાળા કરો શું છે સરવાળા કરો સરવાળામાં આ ત્રણ રકમના સરવાળા છે કેટલા સરવાળા છે ત્રણ રકમના ત્રણ રકમ હોય તો એકમ દશક સો કઈ રીતે વંચાય એકમ દશક સો બરાબર ને આમ જવાનું ચલો હવે એકમ એકમનો સરવાળો કરો દશક દશકનો કરો અને સો સોનો કરો જો તમારી સમજણ માટે હું એ લખું છું એકમ દશક અને સો બરાબર ચલો એકમમાં કેટલા છે ચાર વત્તા ત્રણ ચલો ચારમાં ત્રણ ઉમેરો તો પાંચ છ સાત કેટલા થાય સાત ચલો ત્રણમાં બે ઉમેરો તો બે આગળ વેગળો કરો તો ત્રણ આપેલા છે ચાર પાંચ કેટલા થાય પાંચ ચલો ચાર વત્તા બે ચાર આપેલા છે બે આગળ વેટો રાખો અને ગણો પાંચ છ કેટલા થયા છ કેટલો જવાબ આવ્યો 657 કેટલો જવાબ આવ્યો 657 બરાબર ને આને છૂટા પાડવા હોય તો 600 50 7 ખબર પડી ગઈ ને બાળકો હવે આ બીજો દાખલો લઉં છું આ એકમ દશક સો એ તો તમને આઈડિયા આવી ગયો ને ચલો ત્રણમાં બે ઉમેરો તો કેટલા થાય ચાર પાંચ અહીંયા લખો પાંચ ચારમાં ચાર ઉમેરવાના ચાર આપણને આપેલા છે ફરતી ચાર પેઢા ગણો એક બે ત્રણ ચાર ચાર આપેલા છે એમાં ચાર ઉમેરો પાંચ છ સાત આઠ બરોબર અહીંયા લખો આઠ ત્રણમાં બે ઉમેરો ચાર અને કેટલો જવાબ આવ્યો બાળકો 585 કેટલો જવાબ આવ્યો 585 તો હવે બાળકો હું હજુ બીજો દાખલો લઉં છું 427 વત્તા 452 427 વત્તા 452 બરોબર છે તો પહેલાં એકમ એકમનો સરવાળો કરીશું પછી દશકનો કરીશું અને પછી સોનું કરીશું ચલો સાતમાં બે ઉમેરો આઠ નવ એકમમાં લખી દો નવ પાંચમાં બે ઉમેરો છ સાત દશકમાં લખો સાત ચારમાં ચાર ઉમેરો તો ચાર તો આપેલા છે પાંચ છ સાત આઠ સોમાં મૂકો આઠ કેટલો જવાબ આવ્યો બાળકો 879 આને ઘણા લોકો 879 ને 69 વાંચે પણ 69 વંચાય નહીં 60 વત્તા 9 હોય તો 69 કહેવાય પણ 70 વત્તા 9 હોય 67 હોય તો એને 69 કહેવાય તો આને કઈ રીતે વંચાય 869 869 હવે છે 424 વત્તા 255 બરોબર છે તો ચારમાં પાંચ ઉમેરો ચાર આપેલા છે પાંચ વેગા ગણો એક બે ત્રણ ચાર પાંચ પાંચ આવે ત્યાં આગળ મૂકી દો એટલે તમારે ગણવામાં સરળતા રહે ચાર પછી પાંચ છ સાત આઠ નવ એકમમાં 9 મૂકો ફરીથી પાંચમાં 2 ઉમેરો 6 7 દશકમાં 7 મૂકો હવે સોનો સરવાળો કરો 4 વત્તા 2 4 વત્તા 2 ચારમાં 2 મૂકો તો કેટલા થાય 6
पांच छ चारी ने कितना था छ तो सोमा कितना हो गया छ हो गया सोमा कितना हो गया छ आगे वाचू होय तो कई के बन जाए 679 679 679 બરાબર હજુ આપણે વધારે કાગળ દાખલો જોઈએ 4 માં 3 ઉમેરવાના છે તો 5 6 7 અહીંયા 7 મૂકો ફરીથી 5 માં 3 ઉમેરવાના છે 6 7 8 અહીંયા 8 મૂકો 6 માં 2 ઉમેરવાના છે 7 અને 8 કેટલો જવાબ આવ્યો 887 કેટલો જવાબ આવ્યો 887 આઠડ સાકળ હોય તો 87 વંચાય બરોબર આઠડ સાકળ હોય તો 87 વંચાય 887 હજુ આગળનો દાખલો જોઈએ 656 વત્તા 323 656 વત્તા 323 છ માં 3 ઉમેરો 7 8 9 એકમ માં 9 મૂકો 5 માં 2 ઉમેરો 2 એકમ ભેગો રાખો આંગળી રાખો 6 7 દશક માં 7 મૂકો હવે 100 નો સરવાળો કરો 6 આપેલા છે એમાં 3 ઉમેરવાના છે તો 7 8 9 કેટલો જવાબ આવ્યો 989 કેટલો જવાબ આવ્યો બાળકો 989 ફરીથી હું એક દાખલો ગણું છું 536 વત્તા 232 536 વત્તા 232 છ આપેલા છે છ માં 2 ગણો છ માં 2 ઉમેરો એટલે કેટલા થાય 8 છ ને 2 8 3 ને 3 છ 3 ને 3 છ 5 ને 2 7 5 ને 2 કેટલા થાય 7 કેટલો જવાબ આવ્યો 768 કેટલો જવાબ આવ્યો 768 હજુ એક દાખલો આપણે આગળ જોઈએ 430 વત્તા 430 બરાબર છે શૂન્ય શૂન્ય 3 માં ફરીથી 3 ઉમેરો 4 5 6 દશક માં 6 મૂકો 4 માં 4 ઉમેરો 4 આપેલા છે 5 6 7 8 100 માં 8 મૂકો તો કેટલો જવાબ આવ્યો બાળકો 860 કેટલો જવાબ આવ્યો 860 તો આજે બાળકો આપણે બે જાતના સરવાળા શીખ્યા કેટલા જાતના સરવાળા શીખ્યા બે જાતના બરાબર ને એમાં એકમાં આપણે એકમ એકમનો સરવાળો કર્યો દશક દશકનો સરવાળો કર્યો અને એને છૂટા પાડ્યા બરોબર અને બીજા એકમની નીચે એકમને મૂક્યો દશકની નીચે દશકને મૂક્યા સોની નીચે સોને મૂક્યા ખબર પડી ને બાળકો તો આજે તમારે લેસનમાં આ ગણાવેલા દાખલા બે વાર ગણવાના છે ચલો આવજો ખૂબ ખૂબ આભાર